ઉમરેઠ કોંગ્રેસ સમિતિ દ્વારા બૂથ અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 2022 વિધાનસભા બૂથ અભિયાન અંતર્ગત ઉમરેઠ તાલુકાની ઓડ તાબે બાધીપુરા જલારામ મંદિર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરેઠ શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના મુદ્દે જનજાગૃતિ અભિયાન અને લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં વધતી જતી મોંઘવારીએ માજા મૂકતા કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન પણ આપ્યું હતું. ઉમરેઠ વિધાનસભામાં ઘેર ઘેર જઈ લોકોને જાગૃત કરવાની સાથે લોકશાહી બચાવો ભાજપ હટાવોની માંગ સાથે ભારત બંધના એલાનને સમર્થન આપવા અપીલ કરી હતી. કોંગ્રેસ દ્વારા બંધનું એલાન 8-12 સફળ થાય, દરેક નાગરિકને ઘરે જઈ કોંગ્રેસ દ્વારા સત્તા પર આવતાની સાથે જ પોતાના કરેલા વાયદાઓ પૂર્ણ કરશે તેમ પણ તેણે જણાવ્યું હતું. દરેક કોંગ્રેસ કાર્યકર પોતાની જવાબદારી તનમનથી નિભાવી કોંગ્રેસ તરફી મતદાન થાય તેવું દરેક બૂથ પર આયોજન કરવામાં આવી તેવી પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો, જેમાં મધ્ય ઝોનના પ્રભારી ઉષા નાયડુજીએ, એઆઈસીસી જનરલ સેક્રેટરી કોંગ્રેસ માજી પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, માજી જિલ્લા પંચાયતના પ્રમુખ કપિલાબેન ચાવડા, ભૂગરાજસિંહ ચૌહાણ, આણંદ જિલ્લાના માઇનોરિટી પ્રમુખ યુનુસ મુખી, ભાલેજ ઉમરેઠ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમરભાઈ વકીલ, ગોપાલસિંહ ચાવડા સહિતના આજુબાજુના ગામના કોંગ્રેસના કાર્યકરો તથા તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને 2022 બોલો 2022 હાંસલ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી અને ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવે તેવી હાકલ કરવામાં આવી હતી. મધ્ય ઝોનના જનપ્રભારી ઉષા નાયડુજીએ કોંગ્રેસી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. તેમના માર્ગદર્શનથી કોંગ્રેસી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. એક તરફ હાલમાં ભારત જોડો યાત્રા ચાલી રહી છે, જેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ખૂબ જ જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ હવે પરિવર્તન આવશે, 27 વર્ષના શાસનનો અંત આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કપિલાબેન ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખ કોંગ્રેસના કાર્યકરોએ આયોજન કર્યું હતું. આમ આવનાર 2022ની ચૂંટણીમાં ભાજપને પછડાટ આપી કોંગ્રેસ શાસનમાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોંઘવારી, બેરોજગારીની સાથે સાથે ગરીબી અને અમીરી અનેક મુદ્દાઓ ગુજરાત સહિત દેશભરમાં છે, ત્યારે ગુજરાતમાં આવી રહેલી 2022ની ચૂંટણીઓમાં બેરોજગાર યુવાનો, મધ્યમવર્ગીય લોકો, ગરીબ લોકો, ખેડૂતો, શોષિતો અને તમામ વર્ગના લોકો કે જે અમીર નથી તેવા તમામ લોકો કોંગ્રેસની સાથે આવશે અને કોંગ્રેસને જીત અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. और कांग्रेस जीतेगी और हमारी हर बात को आपको हर मोहल्ले में आपकी हर चर्चा में यही बात होनी चाहिए कि हर हमारा जो मैनिफेस्टो कांग्रेस पार्टी क्या करेगी और हम क्या करने वाले हैं. जब तक ये नहीं करोगे मैदान आपकी तैयार नहीं होगी. मांगने के लिए भी मैदान, हम कैंडिडेट जो भी कोई है कैंडिडेट अपने पास आता है तो पूछ देना. मैं मध्य गुजरात की प्रभारी हूँ और मध्य गुजरात की पूरे दौरे कर रही हूँ. उस बीच मैं आज उमरेठ असेंबली आई हूँ और मैं दावे के साथ कह सकती हूँ कि लोगों में जो आक्रोश है, लोग जो चाहते हैं कि भाजपा की सरकार हटाए और कांग्रेस सरकार आए, और मैं निश्चय कह सकती हूँ, दावे के साथ कह सकती हूँ कि 2022 में कांग्रेस की सरकार बन रही है गुजरात. કે આજે આપણે બધાએ લોકો વચ્ચે જઈને એક વાત પહેલી મજબૂતાઈથી કહેવી પડશે કે દેશની પહેલી કોંગ્રેસની સરકાર હતી. પ્રમુખ સાહેબ, આજે બૂથ લેવલની મીટિંગ છે, એના બારામાં તમે યુવા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં, તમે શું સંદેશ આપશો? આજે આણંદ જિલ્લાની અંદર ઉમરેઠ વિધાનસભાની અંદર બૂથ, ચલો બૂથ મારું, બૂથ મારું ગૌરવ, ચલો બૂથ કી ઓર, આવા પ્રોગ્રામ પ્રદેશ કાર્યાલય ઉપરથી દરેક વિધાનસભા સીટ ઉપર અમે કરીએ છીએ, જેને જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સેટિંગથી એટલે એમના જોડે સહયોગથી જિલ્લા કોંગ્રેસ થયા છે. યુથ અને બૂથ આ બે એવો એકબીજાને પ્રરાય છે. જે પાર્ટીનું બૂથ મજબૂત અને બૂથની ઉપર યુથ મજબૂત તો એ પાર્ટી હંમેશા જીતતી હોય છે. આ વખતનો કોંગ્રેસનો અભિગમ એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ હોય, પ્રદેશ કાર્યાલય હોય કે જિલ્લા સમિતિ હોય, એ મેક્ઝિમમ અમારે કાળજી રાખવાની છે બૂથ ઉપરની. અને બૂથ ઉપર જ્યારે કાળજી રાખશું તો ત્યાં કોઈ પણ પ્રકારની જે ગેરરીતિ થતી હોય એને અટકાવવાની,
અમારા જે તે વિસ્તાર એક બુથની ઉપર 25 સભ્ય અમે બનાવવાના છે. જે તે બુથના મતદાર યાદી મુજબ કોઈ અમારો મતદાર ઘરે ના રહી જાય અને ખૂબ વ્યવસ્થિતપણે અને ખૂબ સારી રીતે જે મતદાન થાય, ઊંચી ટકાવારી જાય એના માટેનો અમારો અભિગમ છે. અને એમાં દરેક કાર્યકર્તા, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને દરેક અમારા જે સહેલો છે એ બધા કાર્યરત છે અને સારી સફળતા અમને મળી રહી છે.